વેલકમ ટુ ગુજરાત વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું આવી ગયેલો છે વ્યારામાં. વ્યારા તાપી નર્મદા લિંક ડેમ હટાવવાની રેલીમાં આવી ગયેલો છે. તો ચાલો આજના પૂરા વ્લોગ જોજો. આ ગુજર વ્લોગ ચાલો બતાવું આગળની લોકેશન છે. બસ દમ ખાઈ લેતા Let's go.
देखो देखो कौन आया आदिवासी से आया, देखो देखो कौन आया आदिवासी से आया। जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी। આપણા આદિવાસી મિત્રોને વિનંતી છે કે દરેક જણ ધીમે ધીમે આગળ આવે અને પાછળના ભાઈઓને જગ્યા આપે ને પોતાનું સ્થાન ગ્રહણ કરે, એટલે બીજા ભાઈઓ પણ શાંતિથી આવીને આનંદભાઈને અને આપણે બીજા વડીલોને સાંભળી શકે। સૌને વિનંતી છે બધા પોતપોતાની જગ્યાએ બેસી જાય। જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, બધા પોતપોતાની જગ્યાએ બેસી જાય। જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જોર ઝુલમ કી ટક્કર મે તમારા નારા હે, ડેમ હટાઓ આદિવાસી બચાઓ, ડેમ હટાઓ આદિવાસી બચાઓ, ડેમ હટાઓ આદિવાસી બચાઓ, ડેમ હટાઓ આદિવાસી બચાઓ, ડેમ હટાઓ આદિવાસી બચાઓ। સર્વ આદિવાસી મિત્રોને વિનંતી છે કે આપણે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે, આપણે કલેક્ટર કચેરીમાંથી બહાર બોલાવ્યા છે અને જ્યારે અધિકારીઓ બહાર આવશે ત્યારે જ આપણે આવેદન પત્ર આપશું, નહીં તો આપણે સાંજ સુધી અહીંયા બેસી બેસવાનું ને, બરાબર અવાજ નહીં અહીંયા ને બેસવાનું ને, એક હટાવવો હોય ને તો અવાજ પુલન કરવો પડે, હટાવવાને ને હટાવવાને ને હટાવશો કે નહીં। આખરે આપણે અહીંયા આવેદન પત્ર આપવાના છે, આપણી રેલી સૌથી શાંતિથી પતી છે એટલે આપણે હવે પછી વધારે સમય નથી લેવાના, કલેક્ટર સાહેબ આવે એટલે આપણે એમને આવેદન પત્ર આપીશું। આપણા આગેવાનો છે, એ આગેવાનો આપણને બે બે મિનિટની વક્તવ્ય આપશે અને એમને વક્તવ્ય આપ્યા પછી આપણે અહીં શાંતિથી બેસવાનું છે। જય આદિવાસી, જય આદિવાસી। આ વચ્ચેના મિત્રો ચિરાગભાઈ તમે ઉપર આવી જાઓ, બીજા બધા તાજ બેસી જાઓ, સરપંચ સાહેબ બેસી જાઓ, નવીનભાઈ, માધુભાઈ બેસી જાઓ। મારી વિનંતી છે ઉપર નહીં આવો પણ અહીંયા સાઈડ પર આવી જાવ, એટલે તમારે પણ પછી બોલવાનું છે। હવે આપણને આવેદન પત્ર વાંચી સંભળાવશે। આવેદન પત્ર અંતમાં આપણે વાંચીશું, અત્યારે હવે આપણને યુસુફભાઈ આપણને સંબોધશે। જય આદિવાસી, આજે આપણે સૌ તાપી જિલ્લામાં બાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને સરકાર શ્રી નામંજૂર કરે અને આપણા વિસ્તારના લોકોની જે વેદના છે સાંભળે એના માટે આજે સૌ આપણે આવ્યા છે, ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત સમાજના તમામ આગેવાનો અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આપણે સૌ ન્યૂઝમાં જોઈએ છે કે અમે તો ડેમ બનાવવાનું બંધ કરી દેવાના, અમે તો
તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કરી દીધો છે. પણ જ્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું, મારા મિત્ર જોનીલભાઈ ના મોબાઈલ માં એક મેસેજ આવ્યો કે આપણા વડાપ્રધાને રશિયાના પુતિન ને ફોન કર્યો અને એમણે ફોન બંધ કરી દીધો. એના પછી બીજો મેસેજ આવ્યો, રશિયા ને ઉપર હજારો કેસ થયા હોય, આદિવાસી હંમેશા શાંતિ પ્રિય લોક રહ્યા છે, પર્યાવરણ ના પૂજક રહ્યા છે, છતાં પણ આપણને છેંછાડવાની વાત કરતા હોય તો શાન માં સમજી જાય, નહીં તો અહીંથી આદિવાસી ભાઈઓ બહેનો તમામ તીર કામ થાય સાથે આપણે સચિવાલયનો ઘેરાવ કરવાનું. જ્યારે એમણે આ ડેમો રદ કરવાની વાત કરી ત્યારે મને તરત જ એક વિચાર આવ્યો કે આટલા જલ્દી આ ભાજપના આગેવાનો આટલા જલ્દી આ સીઆર પાટીલે કેમ પ્રેસ કોન્ફરન્સ કરીને આપણા આદિવાસી ભાઈઓ બહેનોને આટલી મોટી યોજના બંધ કરવા માટે કીધું. પણ ધરમપુરમાં જે રેલો નીકળ્યો ને, ધરમપુરમાં રેલો એટલે ત્યાંના બધા આગેવાનો દોડી ગયા ક્યાં, ગાંધીનગર. હવે પેટમાં મારું દુખે અને અનંતભાઈને ગોળી આપીને એમ કહે કેવું લાગ્યું, તો અનંતભાઈ એમ કહે મને તો સારું લાગ્યું. એવી રીતે જેમણે કોઈ દિવસ આંદોલનમાં ભાગ નથી લીધો, જેઓ આદિવાસીઓની સમસ્યા મુદ્દે લડ્યા નથી, એવા લોકોને બોલાવીને કહે કે અમે તો ડેમ રદ કરી દીધો, અનંતભાઈ જૂઠું બોલે છે, આદિવાસી સમાજ જૂઠું બોલે છે, એમને આપણે ક્યારેય ચલાવી લેવાનું નથી, અમે હંમેશા સમાજ સાથે રહ્યા છે, સમાજ માટે લડીશું. પણ જ્યાં સુધી તમામ આદિવાસી ભાઈઓ તમામ આદિવાસી યુવાનો એકજૂથ ન થાય ત્યાં સુધી આપણી લડાઈ પણ અધૂરી રહેશે. અને જે રીતે ધરમપુરમાં જુઓ સુસરાયો હતો એ જ રીતે તાપીમાં રહ્યો છે, આવનાર દિવસોમાં આદિવાસીના તમામ જિલ્લામાં આ રીતે જ આપણે જનમેદની સાથે સરકારને બતાવવા માંગીએ છીએ કે અમને આદિવાસી વિસ્તારમાં અમે વેદાંતા હોય તાપી પર લિંક યોજના અમને જોઈતે, તમને વેદાંતા જોયા છે, તમને વેદાંતા જોયા છે, તમને પર તાપી લિંક યોજના જોયા છે, તમારા પર અત્યાચાર થશે તમે જોતા રહેશો, તો આપણે લડી લેવાનો છે. અમારા બધાના પ્રયાસથી અમે આ આંદોલનમાં સરકારને કહેવા માંગીએ છીએ કે તમે પણ અમને સાથ સહકાર આપો અને તમારી નીતિ છે બદલો, આદિવાસીઓ માટે વિચારો, આદિવાસીઓને આગળ લઈ જાઓ, એ જ આશાની અપેક્ષા સાથે ફરીથી તમામને જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. હવે આપણી વચ્ચે આગેવાનો છે સુનિલભાઈ, પુનાજીભાઈ અને પછી તુષારભાઈને વિનંતી છે કે આવીને અહીં જે વિધાનસભામાં જે વાતો થઈ છે તે વાતો અમને અમને બતાવે. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. આદિવાસી મંચના તમામ આગેવાનો, આદિવાસી ભાઈઓ, એકતા સમિતિના તમામ મારા આગેવાનો અને વડીલો, આજે જે આપણી લડત છે એ લડત વેદાંતા ગ્રુપ અને આપણા ડેમ જે બનવાના એના માટે એની લડત લઈને આજે આપણે ચાલી રહ્યા છીએ. હું ને આનંદભાઈ ને બધા અને સુનિલભાઈ ને બધા આગલે દિવસે મુખ્યમંત્રી અને સીઆર પાટીલ એમ જાહેર કરે કે અમે ડેમ રદ કરી દીધો છે, એમ કરીને ટીવીમાં એમના આગેવાનોને બોલાવીને કહી દીધું. પરંતુ બીજે દિવસે એટલે કે ત્રીજી તારીખે પાછું હવે લોકો છે કે બજેટમાં જોગવાઈ 500 કરોડની કરી દીધી છે અને પૈસાની જોગવાઈ કરી દીધી છે, એટલે એ લોકોનું મોડું છે ને તો ગંદો ને મેલું છે, એટલે આપણે મિત્રો આપણે જ્યાં સુધી આપણે આ રદ કરાવી નહીં રહીએ ત્યાં સુધી આપણે આ એકતા જળવાઈ રહી છે અને આપણે રદ કરાવીશું. આપણને જંગલ તારે વાળા આપણે આપણો હક ના અધિકાર. જય આદિવાસી મિત્રો, જય આદિવાસી. આપણે જાણીએ છીએ કે આપણા પૂર્વજોએ ઘણો ભોગ આપ્યો છે, છેલ્લા 4000 વર્ષોથી આપણા લોકો જળ જંગલ જમીન માટે લડી રહ્યા છે.
અને બહારની પ્રજા જે કરી એ વારાફરતી વારાફરતી આપણે ત્યાં આવી રહી છે અને આપણો ઉપર શોષણ જમણ ગુજારી રહી છે. પણ હવે પછી જય આદિવાસી જય આદિવાસી તો એ છે કે આપણે ભાગી રહ્યા છે. જળવાયુ પરિવર્તન સામે લડતું પણ અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર મેદાન લેવલ પર શું છે, જંગલો ડુબાડવાની વાત ચાલે છે, લોકોના ઘર ડુબાડવાની વાત ચાલે છે. ગુજરાત સરકારે પ્રોજેક્ટ કેન્સલ કર્યો અને બજેટમાં કેન્દ્રીય સરકાર કહે છે કે અમે બજેટની ફાળવણી કરી. ડેમોનો વિરોધ થયો, મોટા ડેમોનો વિરોધ થયો, તે લોકોએ બહારનું કાઢ્યું કે નાના ચેક ડેમો બનાવશે. શું આપણે અહીંયા છેતરાવા માટે આવ્યા છે? આપણે છેતરા ના, આપણે નારો બોલાયો કે આપણી માંગણી પૂરી નહીં કરશો તો ખુરશી ખુરશી ખાલી કરો. વેદાંતના પ્રોજેક્ટમાં આપણે ફાઇટ આપી, આટલી ઝેરી કંપની આપણા વિસ્તારમાં લાવી રહી છે કેમ? કેમ કે રાજસ્થાનમાં પાણી નથી, આપણે ત્યાં પાણી છે એટલે આપણે ત્યાં જબરજસ્તી આવી પ્રદૂષણ કરનારી કંપનીઓ લાવી રહ્યા છે. આપણે આપવાનો નથી, જળ જંગલ જમીન એ આપણું છે, હતું અને આગામી સમયમાં પણ રહેશે. આદિવાસી એકતા, આદિવાસી એકતા, ડેમ હટાવો, આદિવાસી બચાવો, ડેમ હટાવો, આદિવાસી બચાવો. આગામી સમયમાં આપણે ડાંગમાં જ્યારે આપણા મહારાજાઓ માટે સાલિયાણીઓ માટે જે ડાંગ દરબાર ભરાય છે ત્યાં આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી આવી રહ્યા છે, તો આપણે અગાઉ પણ એમને હેન્ડ ટુ હેન્ડ હાથ ટુ હાથ આવેદન પત્ર આપીને ડેમનો વિરોધ કરશું. આગામી 11મી તારીખે આપણે ડાંગ પણ જશું. આવશો ને? આવશો ને? હા. આદિવાસીને બચાવવા આગળ આવશો ને? હા. જય આદિવાસી. જય આદિવાસી. આપણી વચ્ચે ઉપસ્થિત સુનિલભાઈ ગામિત આપણને સંબોધશે. કલેક્ટર ને સંભળા છે નહીં? જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. હવે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા આદિવાસી સમાજના આગેવાન એવા દમયંતી બેન આપણને સંબોધશે. જય આદિવાસી. હું કોઈ આગેવાન નથી, બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં જે જોગવાઈ મને આપી અને જનજાતીય સમુદાય માંથી આવું છું એટલે જે પ્રતિનિધિત્વ કરવાની જે મને તક મળી છે એ તકને લીધે હું આજે અહીં ઊભી છું. ઘણી વખતે પાર્ટી બેસ પર આ રેલીઓ થાય છે એવું કહેવામાં આવે છે, પણ હું આજે એમ કહેવા માંગુ છું કે જેટલા પણ નેતાઓ છે, સરપંચો છે, જે કોઈ પોલિટિકલ પાર્ટીમાં તમે ચૂંટણી લડો છો, એ આટલા જેટલા પણ આદિવાસી ગુજરાતમાં 1 કરોડ આદિવાસીઓ છે એ લોકોનું એક એક માથું ગણાઈને જે તમને જનજાતીય પ્રમાણપત્ર મળે છે, એસટી નું પ્રમાણપત્ર મળે છે, એના પર તમે ચૂંટણી લડીને જીતો છો અને અમારા નેતા બનો છો, તો અમારે પાર્ટી સાથે લેવા દેવા નથી. અમારા હકનું પ્રમાણપત્ર લઈને તમને નેતાગીરી કરવાની તક મળે, આગળ આવીને અમારું નેતૃત્વ કરવાની જવાબદારી પણ તમારી છે.
મરનારની દુનિયા અને જીવનારની દુનિયા સાથે સાથે રહીએ છીએ. અમારા પુરખાઓથી અમારા પૂર્વજોથી અમને દેશમાં ડૂબાડીને અલગ શા માટે તમે કરવા માંગો છો? અમે અમારા ઝાડો નથી છોડવા માંગતા, જમીન નથી છોડવા માંગતા. હવે ડુંગર આવી ગયા, ભાગીને જઈશું કે આપણે? એક બાજુ દરિયા છે, બીજા બાજુ ડુંગરાઓ પૂરા થઈ ગયેલા છે. હવે આપણા હકની લડાઈ લડવા માટે ખાસ કરીને જે એજ્યુકેટેડ પર્સનો છે, ભણેલા લોકો છે, એ લોકોએ બહાર નીકળવું પડશે. કારણ કે તમે પણ જાતિના પ્રમાણપત્ર લઈને જ તમે આગળ વધેલા છો, એટલે તમારી વિશેષ જવાબદારી થાય છે. અને એ જવાબદારી સમજીને આજે આ રેલીમાં મારી હિસ્સેદારી નોંધાવું છું. અને આપણા હક અધિકારની લડાઈમાં હંમેશા હું તમારી સાથે છું, આપણે બધા સાથે છીએ. સમયની પાબંદી છે, એટલું કહીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આદિવાસી નારી કૈસી હે? બોલ નહીં ચિંગારી હે. આદિવાસી નારી કૈસી હે? બોલ નહીં ચિંગારી હે. આવો આખા હે. આપણે અહીં સૌ બધા આદિવાસી આગેવાન તરીકે આવ્યા છે, નથી કે કોઈ પોલિટિકલી પાર્ટી તરીકે. અને અમે તમામે તમામ ધારાસભ્યો તૈયાર છે. જો સરકાર અમારી વાત નહીં માનશે તો અમે આક્રોશ સાથે સરકાર સાથે વિધાનસભામાં પણ લડશું. અને અમે કોઈ પણ જાતના સરકારથી ડરવાના ગભરાવાના નથી. હવે આવનારા સમયમાં દરેક જિલ્લાઓમાં આપણી આ રેલી થાય પછી વિધાનસભાનો ઘેરાવો કરતા અચકાઈશું નહીં. અમે દાદર પર બેસીને વિરોધ કર્યો છે, વિધાનસભામાં બેસીને વિરોધ કરશું અને આખી વિધાનસભા ઘેરીને પણ વિરોધ કરશું. હવે આપણી વચ્ચે આદિવાસી ધારાસભ્ય એવા આનંદભાઈ ચૌધરી પણ આપણને 2 મિનિટ સંબોધશે. માટે કહું છું, ખૂબ જવાબદારી પૂર્વક કહું છું કે જ્યારે જ્યારે આદિવાસી સરકાર પાસે કંઈ માંગે તો નક્સલવાદી ચીતરીને ઠાર મારવામાં આવે. યુવાનો પોતાનો હક અને અધિકાર માંગે તો એને દ્રેષ્ટ્રોહી ગણવામાં આવે. ખેડૂતો પોતાની વાત મૂકે તો એને આતંકવાદી. જિલ્લાની અંદર આ જ પ્રમાણેનો માહોલ આપણે ઉભો કરીશું. મંજૂર છે ને બધાને? હમ હમારા હક માનતે હૈ, નહીં કિસી સે ભીખ માંગતે. કલેક્ટર સાહેબ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ, તમે સરકારના પ્રતિનિધિ છો. અમે અહીંયાથી દેશના માલિક તમને ફરી એકવાર વિનંતી કરીએ છીએ. આ માલિક 4 કિલોમીટર ચાલીને આવ્યો છે, તમે ખાલી 50 ડગલા ચાલીને આવીને અમારી પાસેથી આવેદન લો. સૌને મારા જોહો, જય આદિવાસી. અને જો અમને આમ થયું તો જય ભીલ પ્રદેશ. ખૂબ સરસ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને વડીલ અને હર એક આદિવાસી સમાજની લડાઈમાં આગળ રહેનાર અમરસિંહ દાદા, જય આદિવાસી, જય આદિવાસી. આ ઉંમરે એમનું જન્મ જે છે તે આપણામાં આવવું જોઈએ. આપણે અમરસિંહ દાદાને કહીએ છીએ કે નવયુવાનો